બ્રેક બાદ આપનું સ્વાગત છે બિગ ડિબેટમાં અને આપણે વાત કરી રહ્યા છે સલમાનનું સમર્થન કાયદાની મજા કારણ કે જે રીતે સલમાનના ફેન્સ કાયદાની મજાક ઉડાવી રહ્યા છે આ વિશે ચર્ચા ચાલી રહી છે અમારી સાથે રુઝાન જોડાયા છે કોમલ જોડાયા છે અને ગ્રીષ્મા પણ જોડાયેલા છે ગ્રીષ્મા હું આપની પાસે આવીશ અને આપને પૂછવા માંગીશ કે સલમાનના ફેન્સ તેમની જગ્યાએ બરાબર છે આપ પણ સલમાનના ફેન્સ છો આપ પણ આપની જગ્યાએ બરાબર છો પરંતુ જે રીતે ટ્વીટ કરવામાં આવી રહ્યું છે કે રસ્તા પર લોકોએ સુવાની શું જરૂર જો તેમની પાસે ઘર હોત તો તેઓ પણ રસ્તા પર ન સૂતા હોત બરાબર છે હું એની સાથે બિલકુલ સંમત નથી કે જે લોકો ટ્વીટ કર્યું છે પર્ટિક્યુલર એમને પોતાના વ્યૂઝ કર્યા છે એટલે એને એક દાયરામાં રહીને આપણે અલગ બાજુ રાખીએ કે એ વ્યક્તિને લઈને આપણે ઓવરઓલ દરેક ફેન ફોલોઅર છે એને ટાર્ગેટ ના કરી શકીએ દરેક ફેન ફોલોઅર જે કરી રહ્યા છે અને સલમાનનું એ ખોટું કર્યું છે રુઝાન એગ્રી વિથ યુ રુઝાન 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 એગ્રી વિથ યુ કે જે લોકોએ કર્યું છે ખોટું કર્યું છે પણ આપણે જયારે વાત કરી રહ્યા છે કે 12 વર્ષ કેસ ચાલો ને બીજો 10 વર્ષ ચાલશે ને પેલો આમને એમાં કઈ સલમાનના કેસ માટે એવું નથી કે સલમાનને સ્પેશિયલી જોગવાઈ કરીને એનો કેસ લાંબો ખેંચવામાં આવી રહ્યો છે દરેક કેસો આપણે જોઈ રહ્યા છે આપણને બી ખબર છે કે કેટલા કેસ પેન્ડિંગ પડ્યા છે અને કેટલા મોટા લોકો આ રીતે સલમાન સિવાય બી મોટા મોટા બિઝનેસમેનો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આનથી બી મોટા કમ્પાઉન્ડ કરેલા છે તો પણ એ લોકો સાથે કઈ સજા કે કઈ ન થઈ એ આપણી કાનૂનની સિસ્ટમ છે ક્યાંક આજે એવું રાગી રહ્યું છે મને કે જે મારો પર્સનલ વ્યૂ છે કે જે 12 વાર સવારથી તમે બી મીડિયાની સામે જોઈ રહ્યા છો કે સલમાનથી જે આજે સજા થઈ તો એ યોગ્ય છે એને હું કંઈ નથી એની વિરુદ્ધમાં બોલવા માંગતી પણ જે મીડિયાનો જે રોલ છે કે જે બતાવી રહી છે વારંવાર એક મેસેજ જાય છે કે આમ જનતામાં એક મેસેજ જઈ રહ્યો છે સલમાનને સજા થવાથી કાયદો દરેક માટે સમાન છે તો મને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એને એ રીતે ટાર્ગેટ થઈને એક એક્ઝામ્પલ ફિટ કરવામાં આવી રહ્યું છે કે જ્યારે આટલો મોટો બોલિવૂડ સ્ટાર જ્યારે એ આ ભૂલ કરી છે વિશ્વા તમે કહી રહ્યા છો કે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે પરંતુ જે રીતે મીડિયા બતાવી રહી છે મીડિયા દર્શાવી રહી છે તેમાં એવી રીતે કઈ નથી અને બીજું એ છે કે ક્યાંક ને ક્યાંક કદાચ જો 10 વર્ષને બદલે 5 વર્ષની સજા થઈ છે તો સતત મીડિયાએ દેખાડ્યું અને સાથે જ સલમાનનામાં જે પરિવર્તન આવ્યું છે તેને કારણે તેને સલમાન કદાચ 5 વર્ષની સજા થઈ છે જી અને બરાબર છે સલમાનના જે કરેલા કામો છે એને જે ભૂલ કરી છે સલમાને જે ભૂલ કરી છે એ પછી જે ચેન્જીસ આવ્યું છે તમને બી ખબર છે કે જયારે કોઈ વ્યક્તિને સજા થાય છે તો જેલમાં ગયા પછી એની વંતરૂક અને એના જે કામગીરી જોઈને એની સજા માફ કરીને બહાર કરવામાં આવે છે તો જયારે સલમાન ખાનનો 12 વર્ષમાં જે ચેન્જીસ આવ્યો છે તો કોર્ટે એ ધ્યાનમાં રાખ્યું છે કે 42 કરોડની જે એને સીએસઆર પાછળ કામ કરેલા 12 વર્ષ પહેલા જે કર્યું છે એને પણ આપણે ભૂલી ના શકીએ રુઝા એક મિનિટ એમાં ચેન્જીસ તો ભૂલી શકીએ એના માટે જેને સજા થઈ છે એને ચેન્જીસ એના માટે આપણે આવી છે સજા થઈ છે એના માટે અને જે આપણી ઇન્ડિયન જ્યુડિશિયરી સિસ્ટમ કહે છે જ્યુડિશિયરી સિસ્ટમ બદલાની સિસ્ટમ નથી જ્યુડિશિયરી સિસ્ટમ રિફોર્મની જ્યુડિશિયરી સિસ્ટમ છે એટલે આપણી જે જ્યુડિશિયરી સિસ્ટમ કહે છે કે અમે એને જેલમાં મૂકશું કારણ કે અમે એને રિફોર્મ કરવો છે પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આજે મારે એક નવી ચીજ મૂકી છે બધાની સામે એક સંશોધન થયા પાડતું કે માની લો કે આપણને બધાને દેખાય છે કે સલમાન રિફોર્મ થયો છે હા કેસ વખતે એના પોતાના કેસ વખતે જુઠ્ઠું બોલ્યો એને મેન્યુપ્યુલેટ કર્યું એને હોસ્ટાઇલ કર્યા વિટનેસીસ એ બધું એક જગ્યાએ સાચું છે ભલે અત્યારે 12 વર્ષમાં બી એને તમાશો કરી ચુક્યો છે તારીખ પર તારીખ લઈ ચુક્યો છે એક સાહિત્ય છે પણ કમિંગ બેક ટુ અગર સલમાન રિફોર્મ તારીખ પર તારીખ સલમાન રિફોર્મ થયો છે તો બહુ ઇમ્પોર્ટન્ટ છે હું કંઈક નવું કહેવા માંગુ છું કે જ્યુડિશિયરી એવું કહી શકે છે સલમાનને કે બીજા તું 5 વર્ષ સુધી તું કામ કર તું એમાં શું કે તારો રોલ રહે જે બી ફિલ્મ સ્ટાર રહે અને તને જેટલા પૈસા તું મને લે છે કે લાસ્ટ 5 વર્ષમાં લે છે 200 કરોડ કમાયો હોય તો તું આ 5 વર્ષમાં જે 200 કરોડ કમા છે કારણ કે અમે તું જેલમાં બેસીને 1 રૂપિયો કમાવાનો નથી તેના કરતા તું આ 200 કરોડ રૂપિયા કમાય અને લોકો માટે કોઈ સારો આવાસ બનાવી લે જે ગરીબો માટે 200 કરોડ નું કઈક એવું સરસ કામ કરતું તો હું આ એક નવી ચીજ જ્યુડિશિયરીને કહેવા માંગુ છું કારણ કે આ સીન કે સલમાન ઇઝ રિફોર્મ એટલે આવું કઈ કરી શકાય તો આપણા ઇન્ડિયા માટે આપણા લોકો માટે એક બહુ પોઝિટિવ મેસેજ જશે ના આઈ એમ શ્યોર સલમાન કોઈ ના નહીં પડશે કે ના ના હું 5 વર્ષ લોકો માટે શું કામ કમાવું તો ખાલી મારા માટે જ કમાવાનો છે સો ધીસ ઇઝ સમથિંગ વિચ આઈ એમ ટોકિંગ આઉટ ઓફ ધ બોક્સ જી કોમલ આપની પાસે આવીશું પરંતુ અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો અને અમે ચર્ચા કરી રહ્યા છે કે સલમાનને સમર્થન અને જે ફેન્સ છે તે કાયદાની મજાક શા માટે ઉડાવી રહ્યા છે આ વિશે ચર્ચા